नमस्कार। नॉर्थ गुजरात एजुकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन एज्युकेशन में आपनुं हार्दिक स्वागत है। आज आप धोरण 5 विषय गणित में प्रकरण 9 खोखा अने रेखाचित्र भणीशुं। अध्याय निष्पत्तिओ छे खोखा अने तेनी खुल्ली जाळीओ विशे जाणे, वस्तुना वास्तविक चित्रों समझे, व्याख्या जे समतली आकृतिओ। समतली आकृतिओ जे छे द्विपरिमाणीय कहेवाय छे, 2D होय छे, अने घन आकारो ए त्रिपरिमाणीय एटले के 3D होय छे। आपणे जोईए कि द्विपरिमाणीय केटलाक समतलीय आकृतिओने बीज माप होय छे लंबाई अने पहोळाई, जेने आपणे द्विपरिमाणीय एटले के 2D आकार कहेवाय। दाखला तरीके त्रिकोण, चौरस, लंबचौरस, वर्तुळ वगैरे 2D आकारो छे। તે જ રીતે આપણે જોઈએ કયા કયા દ્વિપરિમાણીય આકારો છે, લંબચોરસ, વર્તુળ, ચોરસ અને ત્રિકોણ। હવે આવે ત્રિપરિમાણીય। કેટલાક ઘન પદાર્થોના 3 માપ હોય છે, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ કે જાડાઈ। આવા પદાર્થોને ત્રિપરિમાણીય એટલે કે 3D આકારો કહેવાય છે। એમાં સમઘન, નળાકાર, લંબઘન, શંકુ, ગોલક વગેરે 3D આકારો છે। त्रिपरिमाणीय आकारों आपणे जोईए तो नळाकार, समघन, लंबघन, शंकु अने गोलक एटले के बाउल जेवो जे शेप छे ते। नीचे आपेला आकारोने त्रिपरिमाणीय ने त्रिपरिमाणीय आकारोमां वर्गीकृत करो तो जोईए आपणे चौरस छे 2D, वर्तुळ पण 2D, लंबचौरस 2D, लंबगोळ पण 2D, ત્રિકોણ પણ 2D, પંચકોણ પણ 2D, અર્ધગોળ પણ 2D, નળાકાર અને શંકુ જે છે 3D આકારો છે। નીચેનામાંથી કઈ જાળી એક બાજુથી ખુલેલા બોક્સની છે? હવે બોક્સ આપણે લેક્ચરમાં પ્રવૃત્તિ દ્વારા જોયું, ખુલ્લું બોક્સ જે છે એમાં કઈ જાળી છે તો પ્લસવાળા ચિહ્નની એ છે રાઈટ। લંબઘન બનાવશે જાળી તો જોઈએ આપણે, લંબઘન બનાવવા માટે પહેલી, ત્રીજી અને ચોથી જાળી જે છે એ લંબઘન બનાવે છે। મીઠાઈનું ખોખું, રમ્યા મીઠાઈ ખરીદવા દુકાને ગઈ, મીઠાઈઓ મૂકવા માટે એક કાગળના ટુકડામાંથી સુંદર ખોખું બનાવ્યું છે દુકાનદારે। હવે જોઈએ આપણે દુકાનદારે બનાવેલું આ મીઠાઈનું ખોખું છે। આ રીતે અલગ અલગ મીઠાઈના ખોખા હોય છે। મીઠાઈનું ખોખું બનાવવા માટેના કટઆઉટ જોઈએ આપણે તો આ રીતેના એના કટઆઉટ છે, અહીંયા કટિંગ કરીએ બોર્ડર ઉપર તેથી આપણે ખોખું બની જાય છે। ઘરે આવી રમ્યાએ ખોખામાંથી મીઠાઈ કાઢી ખોખાને સંપૂર્ણપણે ખોલી નાખ્યું, તેણે ખોખાના વધારાના ભાગને દૂર કર્યો, આથી ખોખું નીચે મુજબ દેખાવા લાગ્યું, એની જાળી તૈયાર થઈ। રમ્યાએ પાછો બીજો આકાર બનાવ્યો, આવા આકાર પરથી ખોખું બનાવી શકાય છે, ચાલો બીજા કયા આકારોની મદદથી ખોખું બનાવી શકાય તે મને જોવા દે, તમારા જેવી છે રમ્યા। તેણે ફરી આકાર બનાવ્યો તો તેણે બીજા 4 આકાર બનાવ્યા, તે દરેકને તેની તૂટક રેખાઓથી દર્શાવ્યા છે। આકૃતિમાં ખોખું આપણને બનાવ્યું છે, કઈ આકૃતિ ખોખું બને છે તો પહેલી અને ચોથા નંબરની આકૃતિ છે એનાથી ખોખું બની શકે છે। જે આપણને આકારો આપેલા છે એને વાળી અને સમઘન બનાવવાનો છે તો બુદ્ધાએ એક ચોરસ કાગળનો ઉપયોગ કરીને સમઘન બનાવવા ઈચ્છે છે। તે જાણે છે કે સમઘનની દરેક બાજુ ચોરસ છે, સમઘનની કેટલી બાજુ હોય છે તો 6 બાજુ હોય છે। ઉપર જે આકૃતિ જોઈ અને આ મુજબનો આકાર બને છે, આ આકાર બનવાળી અને તમે બનાવો તો સમઘન બની જાય। શું આ બંને આકારો વાળવાથી સમઘન બનાવી શકાય? તો હા, આ બંને આકારો વાળવાથી સમઘન બનાવી શકાય છે।
સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ શું થશે? તો સમઘનની દરેક બાજુનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. સમઘનની બધી બાજુઓનું માપ આપણે જોઈએ, લંબાઈ ગુણ્યા લંબાઈ મૂકી શકીએ છીએ એનું સૂત્ર. એક એવો આકાર બનાવો જેને વાળવાથી સમઘન ન બને, તો આખો આકાર જે છે એ સમઘન બનશે નહીં. તમારી આસપાસમાં એવી કઈ વસ્તુઓ સમઘન જેવી દેખાય છે તે અંગે ચર્ચા કરો અને તેને વસ્તુઓની યાદી બનાવો. તો મારી આસપાસમાં સમઘન જેવી દેખાતી વસ્તુઓ, પાસો, બરફનો ટુકડો, ચોક બોક્સ વગેરે. ખુલ્લું ખોખું આપણે જોઈએ, ખુલ્લું ખોખું બનાવતા આકારો. તો આપણે આગળ જોઈ ગયા કે ખુલ્લું ખોખું બનાવતા આકારો છે ફર્સ્ટ અને બીજા નંબરે. ખોખા અને ખોખા, નીચે કેટલીક અલગ પ્રકારના ખોખા આપેલા છે. નીચે આપેલી દરેક આકૃતિને ખોખા સાથે મેળવો. તો જો આ આકૃતિ છે એને ખોખા સાથે આપણે મેળવીએ તો આ રીતે એનો શેપ બને છે. હવે એ રીતે આપણે જોઈ લઈએ. પહેલી આકૃતિનો શેપ આપણે જોઈ શકીએ છીએ, શંકુ આકાર છે એનો, વર્તુળ જેવો છે, સ્ટાર છે એ જોઈએ, અને નળાકાર જે બનાવે છે ચોરસમાંથી. નકશા, એક ઘર બનાવતા પહેલાં સૌ પ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે. શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપ્યો છે. તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારી બારણા છે તે જાણી શકાય છે. જો નકશાની અંદર લખ્યું છે બારી દરવાજો, બારી દરવાજો. તેના ઘરની આગળના ભાગમાં શું છે? આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો નકશામાં દરવાજો દર્શાવતો ભાગ એ ઘરનો આગળનો ભાગ છે. આગળના ભાગમાં બે બારીઓ છે. નકશો જોઈ વાસ્તવમાં ઘર કેવું હશે તે, બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી. આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ કે જેમાં લંબાઈ પહોળાઈને ઊંચાઈ દર્શાવેલી હોય. એ ઘરના વાસ્તવિક ચિત્રો આપેલા છે તેમાંથી કયું ઘર વિભાનું છે? ચાર ઘર આપણને આપ્યા છે, એ બી સી ડી. તો સી નંબરનું ઘર છે એ વિભાનું દર્શાવે છે. બાકીના ત્રણ વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો. તો એમાં ઘરની પાછળની દિવાલ બિલકુલ સીધી બતાવે છે જે નકશા પ્રમાણે નથી. એ રીતે બીમાં ઘરની જમણી બાજુએ એક બારી દેખાય છે જે નકશામાં નથી. એ રીતે ડીમાં ઘરની ડાબી બાજુએ દિવાલ વચ્ચે બારી બતાવેલ છે જે નકશા પ્રમાણે નથી. તો બાળકો અહીંયા આપણે રોકાઈએ. ઘરમાં રહો, સુરક્ષિત રહો.